જોઈએ સમાચાર વિગતવાર. તો મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય કે રાજકોટના મોકાજી સર્કલ પાસે ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. એકવાર નથી, આ અનેકવાર આ પ્રકારની ઘટનાઓ બની છે. અમદાવાદમાં પણ જે ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી ત્યારે પણ તંત્રને સવાલ પૂછવામાં આવ્યો હતો કે તંત્ર કરે છે શું, કેમ ફાયર ઇક્વિપમેન્ટ્સને લઈને અત્યારે તો કોઈ પણ પ્રકારની બાબતો સામે આવતી નથી, કેમ આ પ્રકારની પરિસ્થિતિ એક બાદ એક જે સામે આવે છે તેને લઈને પણ એક સવાલ યથાવત જોવા મળતો હોય છે. જ્યારે રાજકોટની વાત કરીએ તો રાજકોટની આગમાં અત્યાર સુધી 17ના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે અને તેમાં પણ બાળકોના મૃત્યુના સમાચાર પણ સામે આવ્યા છે. તો આ સાથે જ અમારા સંવાદદાતા શુભમ ભટ્ટ અમારી સાથે જોડાઈ ગયા છે. શુભમ, એક બાજુ ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના સામે આવી, અત્યારે હાલ કેવા પ્રકારનો માહોલ છે અને કેટલા મૃત્યુના આંકડા સમાચાર સામે આવ્યા છે? રવિવાર છે, શનિવાર છે તે રાજકોટની જનતા માટે કાળો શનિવાર બન્યો હોય તે પ્રકારે રાજકોટના આ TRP ગેમ ઝોન છે તેમાં બપોર બાદ આગ લાગવાની ઘટના બની છે. જે રીતના 4 વાગ્યા બાદથી આ આગની ઘટના બની છે, સતત ફાયરની ટીમ અને તંત્ર દ્વારા છે તે રેસ્ક્યુ ચલાવવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે અત્યાર સુધીમાં 15થી પણ વધુના મોતનો સત્તાવાર આંકડો છે તે સામે આવ્યો છે. નિર્માણ ન્યૂઝની ટીમ સતત ઘટના બની ત્યારથી જ જે છે તે લોકો જે છે તે કવરેજ છે તે કરી રહ્યું છે. જે રીતના નજર સામેથી જે બાળકો હોય યુવાનો હોય તેના મૃતદેહો છે તેને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી રહ્યા છે. જે ઘટના બની છે આ ઘટનામાં અત્યાર સુધીમાં બાળકો સહિત કહી શકાય કે પરિવાર સહિત 15થી પણ વધુ લોકોના હાલ અહીં છે તે આગમાં જે છે તે ભડથું થઈ જવાથી મોત છે તે નિપજ્યા છે. જે ઘટના બની છે આ ઘટનાથી સમગ્ર રાજકોટ શહેર છે તે ગમગીન બન્યું હોય તે પ્રકારનો સ્થિતિ છે તે જોવા મળી રહી છે. રાજકોટ પોલીસ હોય, રાજકોટ કલેક્ટર તંત્ર હોય, રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર હોય, આ તમામ છે તે અહીં ખડે પગે હાલ ઉપસ્થિત છે. જે ફાયર બ્રિગેડને જાણ થતાં જ મેજર કોલ છે તે આપી દેવામાં આવ્યો હતો. હાલ 10થી વધુ ફાયરની ગાડીઓ છે તે ઘટના સ્થળ ઉપર ઉપસ્થિત છે. હજુ પણ જે મૃતદેહો છે તેને કાઢવાની કામગીરી છે તે ચાલી રહી છે અને આ આંકડો હજુ પણ 15થી મોટો થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. 10થી વધુ 108 એમ્બ્યુલન્સો છે તેને પણ છે અહીં જે છે તે ખડે પગે કરી દેવામાં આવે છે. આપણી સાથે આગેવાનો છે, તેમની સાથે વાત કરશું. TRPમાં આગની ઘટના, 15 લોકો જીવતા હોમાયા, શું કહેશો? હું તો જે આવ્યો છું પણ કહેવાનું શું છે કે જે દુઃખદ ઘટના બની છે એ બદલ અમે શોક વ્યક્ત કરી છી. જે કાંઈ હશે એની કાર્યવાહી અમે સરકારમાં રજૂઆત કરશું. જે કોઈ પણ હશે એમાં કોઈ મિસ્ટેક હશે કોઈ પણ તો એને પણ સરકારી કાર્યવાહી થાય એવી અમે અપેક્ષા રાખી છે. જીતુભાઈ, આ પહેલી ઘટના નથી, ગુજરાતમાં આવી અવારનવાર ઘટનાઓ બને છે, છતાં પણ અહીં ફાયર સેફ્ટીના ઇક્વિપમેન્ટ નહોતા તેવી માહિતી સામે આવી છે. આ ઘટનાને તમે કઈ રીતના જોવો છો? એ અમે કોર્પોરેશન દ્વારા ફાયર બ્રિગેડને અત્યારે ખેર સાહેબને વાત કરી હતી શું છે હકીકતમાં એનું જેટલું જે છે એ પ્રમાણે એની કાર્યવાહી કરશે. ફાયર સેફ્ટી છે નથી એમાં ક્યાં છતી રહી ગઈ છે એની પણ અમે કોર્પોરેશન દ્વારા એને તપાસ કરાવશે. હાલ અત્યારે કઈ પ્રકારની કામગીરી અહીં ચાલી રહી છે? હાલ અત્યારે સાહેબ એટલે યુદ્ધના ધોરણે કામ ચાલી રહી છે. તમે જુઓ છો બધા ધારાસભ્યથી માંડીને પાર્ટીના આગેવાનો બધા આજે ઉપસ્થિત છે. પણ કુદરતી આફત થઈ ગઈ છે એને હિસાબે જેટલું થાય એટલું માનવતાનું કામ કરી અને સૌ સહભાગી બની. ચોક્કસ જે રીતની ઘટના બની છે 4 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી, આ દ્રશ્યો તમને બતાવવાની કોશિશ કરીશ કે જે જગ્યાએ આ ઘટના બની હતી અત્યાર સુધીમાં 15 જેટલા લોકોના મૃતદેહ છે તેને બહાર કાઢવામાં આવ્યા છે. હજુ પણ રેસ્ક્યુની કામગીરી છે તે ફાયર વિભાગ દ્વારા છે તે ચાલી રહી છે. જે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આ ઘટના બાદ મોતનો આંકડો હજુ મોટો થાય તેવી શક્યતાઓ છે તે હાલ સેવાઈ રહી છે. પરંતુ મોટો સવાલ એ ઊભો થાય છે કે આવડું મોટું TRP ગેમ ઝોન છે, આ ગેમ ઝોનની અંદર આટલા બધા જે કહી શકાય કે લોકો છે તે રોજે મુલાકાત કરતા હોય છે, ત્યારે અહીં ફાયર સેફ્ટીની બાબતને લઈ કેટલી વ્યવસ્થા કરવામાં આવી હતી, કઈ કઈ પ્રકારની વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી હતી તે એક મોટો સવાલ છે તે હાલ ઊભો થઈ રહ્યો છે. અને ક્યાંક ને ક્યાંક જો ફાયર સેફ્ટી હતી તો આ આગને નાનામાં કેમ ના બુઝાવી દેવામાં આવી તે એક મોટો સવાલ છે તે ઊભો થાય છે. અને મહત્વની માહિતી જે નિર્માણ ન્યૂઝને મળી રહી છે તે મુજબ 2 મહિના પૂર્વે જ આ જ TRP ગેમ ઝોનની અંદર એક આગની ઘટના છે તે બની હતી અને તે ઘટના જોકે સદનસીબે તે સમયે જે નાની આગ હતી ત્યારે જ બુઝાવી દેવામાં આવી હતી, ત્યારે કોઈ વિકરાળ રૂપ નહોતું ધારણ કર્યું. પરંતુ આજે જે ફરીથી આ જ TRP ગેમ ઝોનની અંદર આગ લાગી છે અને આ આગમાં અત્યાર સુધીમાં 15થી 17 મોત છે
મુદ્દે સામે આવ્યા છે. તો એક વખત આવી ઘટના બની ચૂકી છે, છતાં પણ આ જે છે તે તંત્ર હજુ સુધી કેમ સમજતું નથી, તે એક મોટો સવાલ છે, તે ઊભો થઈ રહ્યો છે. કારણ કે એક વખત આવી ઘટના બની ચૂકી છે અને છતાં પણ ફાયર સેફ્ટી હતી કે કેમ, તે એક મોટો સવાલ છે, તે હાલ ઊભો થઈ રહ્યો છે. જે રીતના દ્રશ્યો તમને બતાવવાની કોશિશ કરીશ કે ફાયરની ટીમ હોય, 108 હોય, આ તમામ વસ્તુઓ છે, આ તમામ એજન્સીઓ છે તે અહીં હાજર છે. આ જે તમને બતાવવાની કોશિશ કરીશ, આ ટાયરો ક્યાંક ને ક્યાંક જે પ્રાથમિક તારણ જે ફાયર વિભાગનું સામે આવ્યું છે તે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી અને આ ટાયરો હતા, આ ટાયરોને કારણે આ આગે છે તે વિકરાળ રૂપ છે, તે ધારણ કર્યું હતું. એટલે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક આ ગેમ ઝોન છે તે મોતનું ઝોન બન્યું હોય તે પ્રકારની સ્થિતિ છે તે સામે આવી છે. હજુ પણ જે 108 એમ્બ્યુલન્સો હોય કે પછી ફાયરની ગાડીઓ હોય તે સતત છે તે અહીંથી મૃતદેહો કાઢી અને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જઈ રહી છે. સતત તેની ટ્રીપ છે તે ચાલી રહી છે. રાજકોટ શહેરની તમામ 108ઓ છે, આ તમામ ફાયરની ગાડીઓ છે તેને અહીં ખડકી દેવામાં આવી છે. હજુ સુધીમાં જે 15નો મોતનો આંકડો છે, પરંતુ નિર્માણ ન્યૂઝ દાવો કરે છે કે ક્યાંક ને ક્યાંક આ ઘટનામાં 15 નહીં પરંતુ 25થી વધુ લોકોના મોત નિપજ્યા હોય તો પણ નવાય નહીં. કારણ કે સતત નિર્માણ ન્યૂઝ છે તે આગની ઘટના બની ત્યારથી અહીં કવરેજ છે તે કરી રહી છે અને કવરેજ મુજબ જે સ્થિતિ જોઈ હતી, જે નાના નાના ભૂલકાઓની કિલકારીઓ જે સામે આવતી હતી, આ કિલકારીઓથી પણ ક્યાંક ને ક્યાંક આ કવરેજ કરતા મીડિયા કર્મીઓ છે તેમના રૂવાડા ઊભા થઈ ચૂક્યા હતા. આ કિલકારીઓ હોય કે આ તમામ મૃતદેહો બહાર આવી રહ્યા છે, એટલે ચોક્કસથી આ ઘટનામાં 15 નહીં પરંતુ 25થી વધુ લોકો મર્યા હોય તો પણ નવાય નહીં. કારણ કે આ તંત્રની વાતને કારણે ક્યાંક ને ક્યાંક અનેક પરિવારના દીપ છે તે હાલ બુજાયા છે અને હજુ પણ આ તંત્ર છે તે પોતાના બચાવમાં લૂલા જવાબો છે તે આપી રહી છે. તપાસ કરવામાં આવશે, જે જવાબદાર હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે તેવા નિવેદનો છે તે અધિકારીઓ દ્વારા આપવામાં આવે છે. પરંતુ હાલ મોટી વાત એ છે કે 15 જેટલા ઓફિશિયલી આંકડો કહી શકાય કે 15 જેટલા લોકોના હાલ મોત છે તે અહીં નિપજ્યા છે અને હજુ રેસ્ક્યુ કહી શકાય કે મૃતદેહો ગોતવાની કામગીરી છે તે હાલ અહીં હાલ ચાલી રહી છે. જી છે કે અમદાવાદમાં જે ટીઆરપી હતો મોલ, જેમાં ગેમ ઝોનમાં આગ લાગી હતી, તેમનું જ અત્યારે તો આ ગ્રુપ છે તે સામે આવ્યું છે. ત્યાં કોઈ કાર્યવાહી નથી થઈ અને અહીંયા પણ કોઈ કાર્યવાહી નથી થઈ, તેને લઈને પણ અત્યારે તો એમ કહી શકાય કે ક્યાંક અત્યારે સંચાલકો પણ ક્યાં છે. અને જ્યારે તંત્ર દ્વારા જો કાર્યવાહી કરવામાં આવી હોત તો અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ ના સર્જાઈ હોત. શું લાગી રહ્યું છે આપને? તો તંત્ર પહેલાં જાગી ગયું હોત તો આ ઘટના ના બની હોત. કારણ કે અમદાવાદનો ટીઆરપી મોલ હોય કે રાજકોટનું આ ટીઆરપી ગેમ ઝોન હોય, આ બંને જગ્યા ઉપર છે તે અગાઉ ઘટના બની હતી અને આ ઘટનાએ પણ ક્યાંક ને ક્યાંક લોકોને અને ખાસ કરીને તંત્રને સજાગ થવા માટેની કહી શકાય કે એક ચિંગારી આપી હતી. પરંતુ કોઈ જે છે તે કોઈના પેટનું પાણી ના હલ્યું અને અંતે આ કહી શકાય કે તેવી જ દુર્ઘટના ફરી એક વખત આ રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં બની છે. હાલ સંચાલકો છે તે ક્યાંક ને ક્યાંક ગાયબ છે. ક્યાં છે સંચાલકો, કોણ છે સંચાલકો, કોઈ માહિતી છે તે હાલ મીડિયા સમક્ષ છે તે નથી આવી રહી. પરંતુ જે માહિતી કહી શકાય કે જે કહી શકાય કે જે ઘટના બની છે, આ ઘટનાથી ક્યાંક ને ક્યાંક હાલ હવે પણ તંત્ર જો સજાગ થાય તો આગામી સમયમાં આવી કોઈ ઘટના ના બને. એટલે ચોક્કસથી જે કહી શકાય કે અમદાવાદનો ટીઆરપી મોલની જે ઘટના હોય કે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં 2 મહિના પૂર્વે લાગેલી આગની ઘટના હોય, જો તેમાંથી કોઈ શિક્ષા લીધી હોત તો ચોક્કસ થી આવી મોટી દુર્ઘટના જે છે તે બનતા બચી હોત અને એક પરિવારના જીવ છે તે ઉજળતા બચ્યા હોત અને એક લોકો છે તેમનો જીવ બચ્યો હોત. એટલે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જે સંચાલકો હોય કે તંત્ર હોય આ તેની ક્યાંક ને ક્યાંક બેદરકારી કહી શકો તમે કે પછી તેની આજે કહી શકાય કે બેધારી નીતિને કારણે આ ઘટના બની હોય તે પ્રકારનો માહોલ છે, તે પ્રકારની સ્થિતિ છે તે હાલ રાહ જોવા મળી રહી છે. જી શુભમ, અત્યારની વાત કરીએ તો આ ગેમ ઝોનમાં આગ લાગી, ક્યાંક કરુણ દ્રશ્યો પણ સામે આવ્યા, પણ સવાલ અત્યારે હાલ પણ યથાવત છે કે સંચાલકો છે ક્યાં, કેમ અત્યારે હાલ તો એ જોવા મળતા નથી, કેમ સંચાલકો સામે આવતા નથી ને ત્યાંના પ્રત્યક્ષ દર્શીઓ અત્યારે તો કયા પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે?
ચોક્કસ જ એ ઘટના બની. આ 4 કલાક જેવો સમય આ ઘટનાને વીતી ચૂક્યો છે. રાજકોટનો સામાન્ય નાગરિક છે તે પણ અહીં જે છે તે મદદ માટે દોડી આવ્યો છે, જેને આ TRP ગેમ ઝોન કે ઘટનામાં મૃત્યુ પામેલા લોકો સાથે કાંઈ લેવા દેવા નથી તેવા લોકો પણ છે તે પોતાની જે કહી શકાય કે માનવતા એક પોતાનો ધર્મ સમજી અહીં પહોંચ્યા છે, લોકોની એકબીજાની મદદ કરી રહ્યા છે. પરંતુ આ TRP ગેમ ઝોનના ઓનરો કહી શકાય કે પછી સંચાલકો તે હજુ સુધી ક્યાં છે તે નથી ખબર પડી રહી. મહત્વનું એ છે કે રાજકોટ પોલીસ પણ છે તેને શોધવામાં હાલ જે છે તે વ્યસ્ત જોવા મળી રહી છે. રાજકોટ પોલીસના હાથે પણ આ સંચાલકો છે તે નથી આવ્યા. એટલે ચોક્કસથી આ જે ઘટના છે આ ઘટનાના 4 કલાક જેટલો સમય વીતી ગયો છે, છતાં પણ હજુ સંચાલકો ક્યાં છે શું છે તેની કોઈ માહિતી છે તે નથી મળી. 15 જીવ છે તે પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે લોકો, અને તંત્ર છે તેનું કામ કરી રહ્યું છે. પરંતુ નૈતિક જવાબદારી કહી શકાય કે આ ઘટનાની જવાબદારી જેને માથે લેવી જોઈએ આ TRP ગેમ ઝોનના જે સંચાલકો કે પછી આ જે TRP ગેમના માલિકો છે તે ક્યાં છે તેનો કોઈ અતોપતો છે તે હજુ સુધી જે છે તે લાગ્યો નથી. જે રીતના દ્રશ્યો તમને હજુ બતાવવાની કોશિશ કરીશ, બપોરના 4 વાગ્યાના સુમારે આ આગની ઘટના બની હતી. જેવો જ ફાયરને જાણ થતાં આગની સ્થિતિ જોતા જે છે તે ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો છે. મેજર કોલ જાહેર કરતાની સાથે જ જે છે તે ફાયર વિભાગની ટીમો છે તે ઘટના સ્થળે પહોંચી છે. 10થી વધુ ફાયર ફાઈટરો છે તે સતત પાણીનો મારો ચડાવી રહ્યા છે. જે કાટમાળ હટાવવાની કામગીરી હોય, મૃતદેહો કાઢવાની કામગીરી હોય તે સતત ચાલી રહી છે. જે આગ લાગી હતી, જે ઘટના બની હતી એ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આ ઘટના છે તે રાજકોટ માટે એક કહી શકાય કે કાળો દાગ સમાન ઘટના છે. આજનો આ શનિવાર છે તે રાજકોટ માટે કાળો શનિવાર સાબિત થયો હોય તે પ્રકારના 1-2 નહીં પરંતુ 15 જીવ છે તે એક સાથે હોમાયા છે. જે રીતના દ્રશ્યો તમને બતાવીએ છીએ કે રાજકોટ તંત્ર છે તે અહીં સતત ખડે પગે જોવા મળી રહ્યું છે. રાજકોટ પોલીસ હોય, રાજકોટ જે છે તે રાજકોટના અધિકારીઓ હોય, કલેક્ટર હોય, આ તમામ લોકો છે તે અહીં ઉપસ્થિત છે. તમામ જે આગ છે તે જે છે તે અગ્નિ કામગીરી જે ચાલી રહી છે આ જગ્યા ઉપર તેઓ હાલ ઉપસ્થિત છે. રાજકોટ પોલીસ કમિશનર હોય, રાજકોટ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર હોય, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હોય, આ તમામ લોકો છે તે અહીં ઉપસ્થિત છે. સતત જે છે તે આગ ઉપર જે ઘટના બની છે આ ઘટના ઉપર સતત તેમની નજર છે તે જોવા મળી રહી છે. આપણી સાથે કહી શકાય કે સ્થાનિક લોકો છે, વાત કરશું. TRP ગેમ ઝોનમાં આગ લાગી, 15 જીવ વયા ગયા છે, કોણ જવાબદાર શું કહેશો? સર્વપ્રથમ જે કોઈ આમાં જીવ ગુમાવ્યો છે ને આપના માધ્યમથી શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ, અને આમાં જે કોઈ જવાબદાર હશે ને તંત્ર કાયદેસરની કાર્યવાહી કરી અને કડકમાં કડક જે સજા થવી જોઈએ થશે જ એવું આશા રાખીએ છીએ આપણે. શું કહેશો, ક્યાંક ને ક્યાંક ફાયર સેફ્ટી નહોતું અગાઉ TRP મોલ અમદાવાદનો હોય કે રાજકોટનું આ TRP ગેમ ઝોન હોય, 2 મહિના પહેલાં અહીં જ આગની ઘટના બની હતી. આવી ઘટનાઓ બનવા છતાં નથી તંત્ર કોઈ સજાગ બન્યું કે નથી આ સંચાલકો કોઈ સજાગ બન્યા, શું કહેશો? આ સમગ્ર રાજકોટની દુર્ભાગ્યપૂર્ણ એક ઘટના છે, અને હું સ્પષ્ટપણે એવું માનું છું કે આના જે કોઈ દોષિત હશે એને આકરામાકરી સજા થશે, અને આપના દ્વારા સરકાર પાસે અપીલ પણ કરીએ છીએ કે આની ઉપર સખતમાં સખત કાર્યવાહી થાય. જે ઘટના બની છે આ ઘટનાથી સમગ્ર રાજકોટ શહેર છે તે શોકમય બન્યો છે. જે રીતના દ્રશ્યો બતાવી રહ્યા છે, આપણી સાથે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ છે તેમની સાથે વાત કરશું. જયમીનભાઈ, રાજકોટ માટે કાળો શનિવાર છે તે સાબિત થયો છે, શું કહેશો? સાચી વાત છે આપની, અને બાળકોના મૃત્યુ થયા છે, આની તપાસ પણ કરવામાં આવશે, અને જે કોઈ પણ હશે એને અમે રાજકોટ મહાનગરપાલિકા છોડશે નહીં. કોર્પોરેશનનું સ્ટેન્ડ હવે કઈ રીતનું હશે, કઈ પ્રકારની આગળની કાર્યવાહી? કોર્પોરેશનનું સ્ટેન્ડ બહુ ક્લિયર છે કે આને અમે કીધું એમ અમે કોઈને પણ નથી મૂકવાના, કોઈ પણ અસર. ચોક્કસ, જે રીતની વાત કરવામાં આવે તો ઘટનાની 4 કલાક જેટલો સમય વીતી ચૂક્યો છે, હજુ સુધી જે TRP ગેમ ઝોનના સંચાલકો હોય કે તેના માલિકો હોય તે હજુ સુધી નથી પહોંચ્યા, પરંતુ રાજકોટના તમામ ધારાસભ્યો હોય, તમામ કહી શકાય કે રાજકીય આગેવાનો હોય, રાજકોટ પોલીસ તંત્ર હોય, કલેક્ટર તંત્ર હોય તે સતત સજાગ છે, તે સતત અહીં જે છે તે કામગીરી કરતું નજરે પડી રહ્યું છે. સતત ફાયરની ટીમો છે તે સતત ખડે પગે છે. હજુ આ જે દ્રશ્યો તમને બતાવી રહ્યા છે જે JCB દ્વારા છે તે જે કહી શકાય કે કચરો જે કહી શકાય કે કાટમાળ છે તેને હટાવવાની કામગીરી છે તે ચાલી રહી છે. અગાઉ પણ જે કહી શકાય કે આવી ઘટનાઓ છે તે રાજકોટ નહીં પરંતુ
પરંતુ સમગ્ર ગુજરાતમાં સામે આવી હતી. એક લાલ બત્તી સમાન કિસ્સાઓ સામે આવ્યા છે, છતાં પણ તંત્ર હજી જાગ્યું નથી. તંત્ર દ્વારા હજુ સુધી કોઈ એવા ઠોસ પગલાઓ નથી લેવામાં આવતા, જેને પગલે આવી ઘટનાઓ છે તે અવારનવાર બની રહી છે. મહત્વનું એ છે કે અત્યાર સુધીમાં 15-17 મોતના આંકડાઓ છે તે સામે આવ્યા છે અને હજુ પણ કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. કદાચ મોડી રાત સુધી આ કામગીરી ચાલે એટલે ચોક્કસથી હજુ પણ આ આંકડાઓ વધે તેવી શક્યતાઓ છે તે હાલ અસેવાઈ રહી છે. જી, ક્યાંક મોતનો આંકડો અત્યારે હાલ તો 22 ઉપર પહોંચ્યો છે અને અત્યારે એમ કહી શકાય કે જે રીતે જેમ જેમ ઘટના સામે આવી રહી છે તેમ તેમ મોતનો આંકડો પણ વધી રહ્યો છે. દર વખતે વાત કરવામાં આવે છે, કાર્યવાહી કરીશું, પણ કાર્યવાહી જોવા મળતી નથી ને અન્ય કોઈ ઘટના બની જતી હોય છે. શું લાગે છે કે આ વખતે પણ ભીનું સંકળાઈ જશે કે પછી યોગ્ય કાર્યવાહી થશે? ચોક્કસ જ એ ઘટના નિમિત્ત મેં થોડો સમય પહેલાં જ કીધું કે નિર્માણ ન્યૂઝની ટીમ સતત અહીં કવરેજ આપી રહી છે. જે રીતના આગની ઘટના બની ત્યારથી સતત કવરેજ કરી રહી છે ને ગુજરાત નિર્માણ ન્યૂઝની ટીમે એ પણ દાવો કર્યો છે કે અહીં 15 નહીં પરંતુ 25 મોત છે તે નિપજ્યા છે. જેમ જેમ આ કાટમાળ હટાવવાની કામગીરી છે તે ચાલી રહી છે, લોકોને હોસ્પિટલે ખસેડવાની કામગીરી છે તે ચાલી રહી છે, તેમ તેમ મોતનો આંકડો છે તે વધી રહ્યો છે. અત્યાર સુધીમાં જે રીતના માહિતી મળી રહી છે તે મુજબ 22 મોતના આંકડા છે તે સામે આવ્યો છે અને હજુ પણ આ મોડી રાત સુધી આ તંત્રની કામગીરી ચાલશે એટલે ચોક્કસથી હજુ પણ આ આંકડાઓ વધે નહીં તે પ્રકારની વધે તેવી પણ સ્થિતિ છે તે હાલ જોવા મળી રહી છે. કારણ કે સતત રાજકોટ મહાનગરપાલિકાનું ફાયર વિભાગ છે 108 છે તે પણ હજુ જે છે તે ખડે પગે છે. જોકે આગ છે તે હાલ કાબૂમાં આવી ચૂકી છે, પરંતુ આ આગમાં કાટમાળ જે બળીને ભસ્મભૂત થયો છે આ કાટમાળ હટાવવાની કામગીરી છે તે હાલ ફાયર વિભાગ દ્વારા છે તે કરવામાં આવી રહી છે. અને ચોક્કસથી આ ઘટના છે તેમાં આ આંકડો જે સતત વધી રહ્યો છે એટલે જે નિર્માણ ન્યૂઝે કહ્યું હતું તેમ આ આંકડો 25 સુધી પહોંચે તો પણ નવાય નહીં. કારણ કે સતત નિર્માણ ન્યૂઝની ટીમ અહીં કવરેજ આપી રહી છે, જે ઘટના છે તલસ્પર્શી ઘટના છે તે લોકો સુધી પહોંચાડી રહી છે અને સતત જે ઘટનાને જે જોઈ રહ્યા છે અમારા સંવાદદાતા જે વિપુલ પરમાર છે તે 4 વાગ્યાથી સતત અહીં જે છે તે હાજર હતા અને તેમણે પણ જે સ્પષ્ટપણે કહ્યું હતું કે અહીં 15 નહીં પરંતુ 25 મોત હોય તેવી આશંકા છે. કારણ કે જેઓ તે લોકો ત્યારે પહોંચ્યા અહીં તેનો માહોલ જે હતો, બાળકો નાના નાના બાળકો કિલકારીઓ કરતા હતા, પોતાની બચાવવા માટેની રાડો પાડતા હતા કે મમ્મી પપ્પા હું દાઝી રહ્યો છું, હું બળી રહ્યો છું, આવી કિલકારીઓ પણ છે તે ક્યાંક ને ક્યાંક સામે આવતી. એટલે ચોક્કસથી હજુ પણ આ કાટમાળ હટી રહેશે, મોડી રાત સુધી આ કામગીરી ચાલશે એટલે આ ઘટનામાં હજુ આ મોતનો આંકડો હજુ વધે તેવી શક્યતા છે તે સેવાઈ રહી છે. જોકે અધિકારીઓ છે તે હજુ કોઈ સ્પષ્ટ આંકડો છે તે આપવા તૈયાર નથી. કારણ કે સતત આંકડો છે, શરૂઆતમાં 2 મોત કયા હતા અને હવે આ મોતનો આંકડો છે 2-22 પહોંચ્યો છે. આપણી સાથે જે કહી શકાય કે કોંગ્રેસના આગેવાનો છે તેમની સાથે વાત કરશું. બેન, કહી શકાય કે DRP ગેમ ઝોન નહીં પરંતુ આગ ઝોન બન્યું છે, લોકોનું ભડથા બનાવવાનું ઝોન બન્યું છે, શું કહેશો? અમે ઈચ્છીએ છીએ કે આની ડિટેલમાં તપાસ થવી જોઈએ. કારણ કે નાના નાના ભૂલકાઓ છે, આપ જોઈ શકો છો, બધું જ નાશ પામ્યું છે. અને એ પણ સંદેશ આપવા માંગવા છીએ કે હવે જેટલા પણ આવા ગેમ ઝોન છે એને આ સમય પૂરતા બંધ જ કરવામાં આવે. કારણ કે બાળકોનો સવાલ હોય છે, અમુક ફોટો તમે જોશો વિચલિત કરી નાખે છે, અમે તો જોઈ પણ નથી શક્યા. તો રિક્વેસ્ટ કરીએ છીએ કે હવે આવા જેટલા પણ છે આવા ભર ઉનાળે બંધ કરવામાં આવે અને આ જે વસ્તુ ઘટના બની છે એની ડિટેલમાં તપાસ કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ના બને એના માટે પૂરી તકેદારી રાખે એવી અમારી રિક્વેસ્ટ છે. DRP ગેમ ઝોનમાં આજે ઘટના બની, પરંતુ DRP મોલ અમદાવાદનો છે ત્યાં પણ આવી જ ઘટના 2 મહિના પૂર્વે બની હતી. ત્યારે પણ તંત્રએ સજાગ થવાની જરૂર હતી, છતાં તંત્ર સજાગ નથી થયું અને અંતે ક્યાંક ને ક્યાંક નાના નાના ભૂલકાઓ સહિત 22 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. કેટલી તંત્રની નિષ્ફળતા, શું કહેશો? અત્યારે પોલિટિક્સ અમે કરવા નથી માંગતા. અમારી સંવેદનાઓ એ મા બાપ સાથે છે કે જેમણે એના બાળકો ગુમાવ્યા છે. અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે જાગો, આમ પ્રજામાં હોમાય છે, નાના બાળકો હોમાય છે કે જે પોતાના એકના એક લાડક વાયા પણ કોઈ હોઈ શકે છે. તો આ પ્લીઝ થોડી સંવેદના રાખો અને આવી જે કોઈ પણ ગેમ ઝોન કે કોઈ પણ છે, થોડા સમય પહેલાં આપ જોઈ શકો છો દુર્ઘટના બોટવાળી પણ બની હતી,
તો આવી બધી એક્ટિવિટી ઉપર તમે કોઈ ઠોસ સુપરવિઝન રાખો તો ના બને, કારણ કે પોતાના વાલસોયા ગુમાવવાનું દર્દ ફક્ત એ જ વ્યક્તિ જાણી શકે જેણે ગુમાવ્યા છે. તો અમે એ જ કહીએ છીએ કે તમે આની ઉપર સરકારે ઠોસ પગલાં લે કે જેથી આવું હવે કોઈ ઘટના ન બને. જે રીતની ઘટના બની છે, 4 વાગ્યાની આ ઘટના છે, સતત ફાયરની ટીમ છે જે 4 વાગ્યાથી અહીં જે છે તે હાજર છે. ફાયરની ટીમ દ્વારા પાણીનો મારો ચડાવી, જો કે હાલ આગ ઉપર છે તે કાબુ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ જે કાટમાળ છે, જે આખું ગેમ ઝોન છે, તે આ આગની લપેટમાં આવ્યું હતું. ભસ્મીભૂત છે તે, સળગીને થઈ ચૂક્યું હતું. એક બાદ એક મૃતદેહો છે તે સામે આવતા હતા, અને અત્યાર સુધીમાં 22 લોકોના મોતની ઘટના જે માહિતી છે તે સામે આવી છે, અને આ આંકડો હજુ પણ 25 પહોંચે તો પણ નવાય નહીં, કારણ કે 25થી પણ વધુ લોકોના મોત થયા હશે તેવી આશંકા પણ નિર્માણ ન્યૂઝ છે તે સતત વ્યક્ત કરી રહ્યું છે. સતત નિર્માણ ન્યૂઝ જે રીતના તલસ્પર્શી માહિતી આપી રહ્યું છે તે મુજબ ક્યાંક ને ક્યાંક આ આંકડો હજુ પણ મોટો જાય તો પણ નવાય નહીં, તે પ્રકારની સ્થિતિ જે અત્યારે હાલ જોવા મળી રહી છે. જી, એક બાજુ સુરતની આ ઘટના હતી. સુરતમાં બાળકોની જે ક્લાસમાં જે ઘટના બની હતી તેમના મૃત્યુ થયા હતા, ત્યારે પણ કહ્યું હતું તંત્રને કે ફાયર એનઓસી અને બ્યુ પરમિશન વાળી જગ્યાએ જતા તો આ બધું ઓપન કરવામાં આવે. એ તો ક્લાસ હતા, આ ગેમ ઝોન. અહીંયા અમદાવાદમાં પણ ઘટના સામે આવી હતી, ફાયર એનઓસીને લઈને કોઈ સવાલ એ વખતે પણ નહોતો થયો, અને અત્યારે ફરી એકવાર ઘટના બની. એટલે લાગે છે કે ના, તંત્ર અત્યારે હાલ તો માત્ર ને માત્ર વાતો કરે છે પણ કોઈ કાર્યવાહી કરવા માગતું નથી, તે સ્પષ્ટ પણ અત્યારે હાલ તો જે જોવા મળી રહ્યું છે. શું કહેશો આપ તેને લઈને? પણ ચોક્કસ, જે રીતની વાત કરવામાં આવે તો રાજકોટની જ આપણે સ્થિતિની વાત કરીએ, જે સમયે કોરોના સમય હતો, સતત જે કોરોના કેસો સામે આવતા હતા, એ સમયે જ આવી જ એક આગની ઘટના સામે આવી હતી. 15થી વધુ જે કોરોના દર્દીઓ છે તેના મોત થવાની ઘટના છે તે સામે આવી હતી. ત્યારે હવે ત્યારબાદ હવે આ કહી શકાય કે ક્યારે પણ તંત્ર સજાગ નહોતું બન્યું, અને હજુ પણ ક્યાંક ને ક્યાંક તંત્ર સજાગ ના બન્યું હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે. કારણ કે TRP ગેમ ઝોનની અંદર આગ લાગી, આટલા વર્ષો બાદ આગ લાગી, અને ફાયર સેફ્ટીના ઇક્વિપમેન્ટ્સ અહીં પણ ગેરહાજર જોવા મળ્યા, એટલે ચોક્કસથી આ મામલાને લઈ ક્યાંક ને ક્યાંક તંત્ર સામે પણ સવાલ ઉઠી રહ્યા છે કે ફક્ત રાજકોટ જ નહીં પરંતુ ગુજરાતમાં છાસવારે અનેકવાર આવી આગની ઘટનાઓ છે તે બની રહી છે, છતાં પણ કેમ ફાયર વિભાગ છે તે આટલું સજાગ નથી બનતું, આટલું સતર્ક બની, અને આ ફાયર સેફ્ટી ઇક્વિપમેન્ટ્સ ફરજિયાત, ખાસ કરીને જ્યારે આવી જગ્યા હોય કે જ્યાં સતત લોકોનો મેળાવડો રહેતો હોય તેવી જગ્યા ઉપર કેમ ફાયર સેફ્ટીના ઇક્વિપમેન્ટ છે તે ઘટતા હોય છે, તે પ્રકારની સ્થિતિ છે તે સામે આવી રહી છે. એટલે ચોક્કસથી ફાયર વિભાગની સામે પણ અનેક સવાલો છે તે હાલ ઊભા થઈ રહ્યા છે. હાલ કોંગ્રેસના જે કહી શકાય કે આગેવાનો છે તે અહીં પહોંચ્યા છે, અને જે ક્યાંક ને ક્યાંક આ ઘટના છે તેને હાલ વખોડી રહ્યા છે. પરંતુ મોટો સવાલ અત્યારનો એ છે કે TRP ગેમ ઝોન જેવી જગ્યા બનાવવામાં આવી છતાં ફાયર ઇક્વિપમેન્ટ ક્યાં હતા, કેમ કોઈ તંત્રના ધ્યાને ના આવ્યું? આવું એક જ નહીં પરંતુ રાજકોટમાં આવા ગેમ ઝોન અનેક છે તે ચાલી રહ્યા છે, અનેક જગ્યાઓ ઉપર છે તે રોજના બાળકો છે તે અહીં આવતા હોય છે, છતાં પણ ત્યાં તંત્રનું કેમ પેટનું પાણી નથી હલતું? શું હજુ પણ આવી જ ઘટનાઓની છે તે તંત્ર રાહ જોઈ રહ્યું છે કે શું? આવા અનેક સવાલો છે તે નિર્માણ ન્યૂઝ છે તે હાલ સીધા તંત્રને પૂછી રહ્યા છે, જો કે તંત્રમાંથી કોઈ પણ જવાબદાર વ્યક્તિ છે તે જવાબ આપવા માટે હાલ તૈયાર નથી. જી શુભમ, આભાર અમારી સાથે જોડાવા માટે. દર્શક મિત્રો, સવાલ એ જ થાય છે, અમદાવાદમાં ઘટના બની, સુરતમાં પણ ઘટના બની, તો તંત્ર કરે જ શું? એક બાદ એક આગની ઘટનાઓ સામે આવે છે, દર વખતે એક જ બાબત કહેવામાં આવે છે કે ના, અમે કાર્યવાહી કરીશું કરીશું કરીશું. ક્યારે કરશો કાર્યવાહી? જ્યારે આ પ્રકારની ઘટનાઓ બની જાય ત્યારે અત્યારે સરકાર હવે શું કરશે? ફરી એકવાર એવી ઘટના સામે આવી છે કે જ્યાં બાળકો અત્યારે તો ઉમઈ ગયા. સરકાર કરે તો શું, તંત્ર કરે તો શું? ફાયર એનઓસીની બાબત સામે આવતી હોય ત્યારે ફાયર એનઓસી અત્યારે નથી લીધી તું તો શું? કેમ આ પ્રકારની ઘટનાઓ અત્યારે તો સામે આવતી હોય છે? કેમ કોઈ કાર્યવાહી નથી હાથ ધરવામાં આવતી?
કેમ બધું ભીનું સંકળાઈ જતું હોય છે, કેમ અત્યારે યોગ્ય કાર્યવાહી ક્યારે થશે તે પણ એક સવાલ યથાવત છે. હવે તંત્ર, સત્તાધીશો અને સાથે સાથે સવાલ એ પણ છે કે જ્યારે જાહેર જનતાને પણ તો જાગવું પડશે કે જો આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય તો અત્યારે તેને રોકવી પણ અત્યારે જરૂરી છે. જો ફાયર ઓર્ડિનન્સ ના લીધું હોય તો અત્યારે તો આ પ્રકારની જગ્યાએ જવાનું પણ અત્યારે તો બંધ કરવું જોઈએ. માલિકો ક્યાં છે, સંચાલકો ક્યાં છે? સવાલ પણ અત્યારે એ જ છે ને કે ગેમ ઝોન ખોલી દેવામાં આવતું હોય છે, તમામ પ્રકારની જગ્યા ફાળવી દેવામાં આવતી હોય છે, પણ પછી આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે તો ત્યારે તંત્ર કે પછી માલિકો, સંચાલકો ક્યાંય જોવા મળતા નથી. અને દર વખતે આ બધી ઘટનાઓનો ભોગ બાળકોને બનવાનો કેમ વારો આવતો હોય છે? કેમ સુરતમાં અત્યારે હાલ તો આ પ્રકારની ઘટના બની ત્યારબાદ કોઈ યોગ્ય કાર્યવાહી ના થઈ? એક ઉદાહરણરૂપ કાર્યવાહીની અત્યારે હાલ પણ જરૂર છે. એ ઉદાહરણરૂપ કાર્યવાહી ક્યારે થશે, કેવી રીતે થશે તે પણ એક સવાલ યથાવત છે. સમય થયો છે એક વિરામનો.